वेलकम टू A1 क्लासेस हूँ निकुंज केवड़िया तमारू धोरण 10 ना वीडियो लेक्चर में स्वागत करू छू। आज आपणे गाला असाइनमेंट 2023 स्टैंडर्ड गणित जेमा प्रश्नपत्र एक पार्ट ए सॉल्व करवानो छे अने संपूर्ण सॉल्यूशन आजना लेक्चर में आपणे विभाग ए माटेनुं जोवानुं छे। आशा राखू के तमे गणितनी अंदर 80માંથી 80 गुण प्राप्त करो अने शाळामांथी पण पूरा 20 गुण प्राप्त करी कुल 100માંથી 100 गुण प्राप्त करो एवी शुभेच्छा साथे आजनो वीडियो लेक्चर शुरू करिए। नानी एवी एक वात कही दऊं, तमारी साथे अभ्यास करता तमारा फेमिली मां तमारी शाळा मां के साथे ट्यूशन क्लास कोचिंग क्लासीस मां अभ्यास करता तमाम मित्रों ने जाण करो A1 क्लासीस एप्लिकेशन डाउनलोड करी तेमा स्टोर में जाई अने आ कोर्स तमे त्यांथी परचेस करी शकशो। खूब ज नानी एवी किंमते आ कोर्स तमने अवेलेबल छे जेमा वीडियो लेक्चर अने साथे पीपीटी एटले पीडीएफ जे हूँ अहीं भणावुं छुं ए ज तमने तेमा पीपीटी स्वरूपे पण मळशे। तो खूब अभ्यास करो, खूब मेहनत करो अने पूरेपूरा गुण लावो तेवी शुभेच्छा साथे आजनो वीडियो लेक्चर शुरू करीए। હવે વિભાગ એ માં કુલ 16 ગુણના પ્રશ્નો તમને પૂછાય છે, જેમાં ખરા ખોટા, ખાલી જગ્યા અને એક શબ્દ વાક્ય કે આંકડામાં પણ તમને જવાબ પૂછાય છે। સૌથી પહેલા પહેલી સૂચના આપી છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ગાલા અસાઇનમેન્ટમાં પ્રશ્ન પેજ નંબર 47 પર તમને આ પ્રશ્નપત્ર આપેલું છે, બરાબર। શરૂ કરીએ। પ્રશ્ન એક, p ઓફ x બરાબર 3 વત્તા 5x વત્તા x ની 3 ઘાત વત્તા x સ્ક્વેર બહુપદીનો ઘાત 3 છે। હવે બહુપદીનો ઘાત કોને કહેવાય? તો કે આપેલી બહુપદીમાં સૌથી મોટી ઘાત ને બહુપદીનો ઘાત કહેવાય। હવે અહીંયા આ પદમાં સૌથી મોટી ઘાત અહીંયા 3 છે તો બહુપદીનો ઘાત 3 થાય, માટે વિધાન સાચું। તો કોઈ પણ પદ આપ્યા છે તે દરેક પદોમાં તમારે સૌથી મોટો ઘાત જોવાનો છે અને જે સૌથી મોટો ઘાત હોય તે બહુપદીનો ઘાત બનશે, તે 3 હોવાથી વિધાન સાચું। નેક્સ્ટ, વિવેચક શોધવાનું સૂત્ર જણાવો। તમને અહીંયા સૂત્ર આપી દીધું છે, વિધાન સાચું છે કે ખોટું તે તમારે જણાવવાનું છે। હવે વિવેચકનું સૂત્ર આપણને ખબર છે, ડી બરાબર b² - 4ac। આ સૂત્ર દરેકને યાદ છે અને એ બેઠે બેઠું સૂત્ર તમને અહીંયા આપ્યું છે, માટે વિધાન થશે સાચું। ત્રીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 3, 3 3 3 3 3 સમાંતર શ્રેણી છે, આ વિધાન સાચું કે ખોટું? તમારા પાઠ્યપુસ્તકમાં જ્યાં પ્રકરણ 5 શરૂ થાય છે તેનું પેજ તમે ફેરવશો એટલે ડાબી બાજુના પેજ ઉપર બરાબર વચ્ચે એક બ્લુ કલરની લાઈન લખી છે અને તેમાં લખ્યું છે કે સમાંતર શ્રેણીનો જે સામાન્ય તફાવત છે ને, જો હું તમને એ વાત લખી દઉં, સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત ધન એટલે કે પ્લસ, ઋણ એટલે કે માઇનસ અથવા શૂન્ય હોઈ શકે, એટલે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત ધન હોય તો પણ ચાલે, શૂન્ય હોય તો પણ ચાલે, ઋણ હોય તો પણ ચાલે। તો અહીંયા તમે જુઓ તો ડી મેળવીએ આપણે તો કે 3 - 3 એટલે 0, બીજી વખત ડી મેળવીએ 3 - 3 એટલે 0, બરાબર છે, અહીંયા સામાન્ય તફાવત શૂન્ય આવે છે તો વિધાન થશે સાચું અને સમાન મળે છે। એટલે બે ક્રમિક પદો વચ્ચેનો સામાન્ય તફાવત સમાન હોય અને તે ધન ઋણ કે શૂન્યમાંથી કોઈ પણ સંખ્યા હોય તો સમાંતર શ્રેણી કહેવામાં આવે છે। નેક્સ્ટ, તમને અહીંયા ત્રિકોણમિતિ પ્રકરણ 8માંથી સૂત્ર પૂછ્યું છે, સૂત્રની કિંમત સીધી પૂછી છે, કોઈ ખૂણો આપ્યો છે અને તેનું મૂલ્ય પૂછ્યું છે। તો કોસ વિધેય માટે 45° માપનું અહીંયા મૂલ્ય 1/√2 થાય છે। તમને કદાચ ન ખ્યાલ હોય તો બેઝિક ગણિત છે એનો કોર્સ પણ તમે પરચેસ કરીને તેના પણ દાખલા તમે ગણી શકો છો, કારણ કે તે જે કોર્સ છે ને
તેમાં આવતા દાખલા તમને એમસીક્યુ માં પૂછી શકાય છે, ચોક્કસ છે તો ધોરણ 10 ના પાઠ્યપુસ્તકના છે, બરાબર? તો એમાં મેં તમને એકમ વર્તુળ શીખવાડેલું છે, છતાં અહીંયા એક વખત ફરીથી તમને એ એકમ વર્તુળ અહીંયા શીખવી દઉં સ્ટાન્ડર્ડ ગણિત માટે. જુઓ, હવે અહીંયા આ 90 અંશ માપ થશે, એટલે અહીંયા ખૂણો થશે 90, અહીંયા થશે 0 અંશ, આ બંનેની બરાબર વચ્ચે અહીંયા થશે 45 અંશ, અને અહીંયા જે ખૂણો છે 0 અને 45 અંશની વચ્ચે તે થશે 30 અંશ, અહીંયા જે ખૂણો છે તે થશે 60 અંશ. હવે 0 ઉપર 1 0 યાદ રાખવાનો, 30 ઉપર વર્ગમૂળ 3 ના છેદમાં 2 1 ના છેદમાં 2 યાદ રાખવાનો, 45 ઉપર 1 ના છેદમાં વર્ગમૂળ 2 1 ના છેદમાં વર્ગમૂળ 2 યાદ રાખવાનો. પછી આ 30 નું જે માપ છે ને તે ઉલટું કરી નાખો, એટલે પહેલી મૂલ્ય આગળ લઈ લેવાનું, બીજું મૂલ્ય પાછળ આગળ પાછળ કરી નાખો. તો અહીંયા 1 ના છેદમાં 2 વર્ગમૂળ 3 ના છેદમાં 2, 90 નું મૂલ્ય છે ને તે 0 ના મૂલ્ય કરતા ઉલટું થઈ જશે, 0,1. ક્લિયર છે? હવે આ જે બે બે મૂલ્યો મેં તમને લખાવ્યા તેમાં પહેલું જે મૂલ્ય છે ને તે કોસ થીટાનું છે, અને બીજું જે મૂલ્ય છે ને તે સાઇન થીટાનું છે. તમને એવું પૂછવામાં આવે કોસ 0, તો 0 ઉપર કોસ નું પહેલું મૂલ્ય કેટલું છે? 1, એટલે કોસ 0 ની કિંમત 1 થાય, તમે તમારા કોષ્ટકમાં જોઈ શકો છો. આટલું યાદ રાખવાથી તમને સંપૂર્ણ કોષ્ટક આવડી જાય છે. ચલો, હવે અહીંયા 45 અંશ માટે જોવું છે કોસ નું મૂલ્ય. તો અહીંયા 45 ખૂણો જો મારું પોઈન્ટર ફરે છે ત્યાં જુઓ, કોસ માટે પહેલું મૂલ્ય 45 ખૂણાનું 1/√2 છે, અને એ આપણને બેઠે બેઠું મૂલ્ય અહીંયા આપ્યું છે, માટે વિધાન થશે સાચું. તો આ તમે તમારી બુકમાં નોંધી લેશો, ડ્રો કરી લેશો, જેથી કરીને તમને આવનારા બીજા કોઈ મૂલ્યો પૂછાય તો પણ તમને આવડે.